નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને સાજા નર્વ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો કમરના દુખાવાનો એક દેશી ઉપચાર બતાવું છું બે યોગાસન છે કે જે બે યોગાસન છે સૂર્યોદય પહેલાં જો કરવામાં આવે ને તો કમરનો દુખાવો જડ મૂળથી મટાડી શકે છે મેં જાતે કરેલો અનુભવ સિદ્ધ પ્રયોગ છે મને કમરમાં દુખાવો થયો અને વજન ઉપાડવાથી થયો હતો વજન કમરનો દુખાવો એક તો પહેલાં કહું કે અમુક પ્રકારે અચાનક અથવા વધારે પડતું વજન ઊંચકવાથી કમરમાં દુખાવો થઈ શકે અથવા લાંબો સમય સુધી ઊભા રહેવાથી અથવા ઊભા ઊભા કામ કરવાથી કમરનો દુખાવો થઈ શકે એ સિવાય જે લોકોના શરીરનું વજન વધારે હોય હેવી વજન હોય ચરબીયુક્ત શરીર હોય ને તો આવા લોકો ઓવરવેટવાળા ઓવરવેઇટવાળું શરીર હોય તો આવા લોકોને કમરનો દુખાવો થઈ શકે અને વધારે સમય ઊભા રહેવાથી કમરનો દુખાવો થાય ઘણી વખત શરીરને અમુક પ્રકારે એ રીતે વાળવાથી પણ કમર છે ને એ દુખવા લાગતી હોય છે તો અને ઘણી વખત વાંકા વાંકા કામ કરવાથી પણ કમરનો દુખાવો થાય તો કમરનો દુખાવો થાય ને ત્યારે મેં કરેલો અનુભવ સિદ્ધ મારા શરીર ઉપર જ અજમાવેલો પ્રયોગ બે દિવસમાં કમરનો દુખાવો વગર દવાએ કઈ રીતે મટી જાય એ માટે મિત્રો ધ્યાનથી વિડીયો સાંભળજો હવે કમરનો દુખાવો થાય એટલે પહેલાં શું કરવાનો પહેલાં તો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી દેશી ગાયનું ઘી નાખી અને સૂતી વખતે પી લેવાનું એનાથી હું થાય એ તમને કહું ઘી નાખીને પીવાથી આ તરડા બરાબર સાફ થઈ જાય પેટ બરાબર સાફ થાય અને આવી શરીરમાં દુખાવા થતા હોય વાયુને કારણે હોય સ્નાયુને કારણે હોય કે કોઈ પણ દુખાવા થતા હોય ને ત્યારે કોઈ પણ દેશી ઉપચાર અપનાવીએ એ પહેલાં પેટ સાફ કરવું એ પૂર્વશરત છે પેટ સાફ કરવું ખૂબ જરૂરી છે એટલે પરિણામ તમને ખૂબ જ ઝડપથી અને સારું પરિણામ મળે છે એટલે પહેલું કામ તો એ કરવાનું કે એક ચમચી દેશી ગાયનું ઘી રાત્રે સુતી વખતે પી લેવાનું દૂધમાં બીજું જે સવારે ઉઠી અને સૂર્યોદય પહેલાં બે યોગાસન કરવા એ પહેલાં એ પણ તમને છેલ્લા કહીશ કે વધારે પડતો દુખાવો હોય તો તાત્કાલિક તમે કઈ થેરાપી અપનાવશો તો દુખાવો મટશે ઘણી વખત એવું થાય કે વધારે દુખાવો થવા લાગે તો પેન કિલર કે દવા લેવી પડે તો એવા સમયે પણ તમને બતાવું છું કે શું કરવાનું પણ ત્યાર પછી તમને કહું કે ઘી લીધા પછી સવારે ઉઠો ને મળ ત્યાગ કર્યા પછી સવારે ઉઠી અને સૂર્યોદય પહેલાં યોગાસન બે કરવાના એમાં પહેલું યોગાસન છે એ છે ભુજંગાસન ભુજંગાસન યોગાસન એવું છે કે જે વર્ષો જૂનો કમરનો દુખાવો હોય ને તો પણ મટાડી શકે છે એટલે ભુજા ભુજંગાસન યોગાસન કઈ રીતે કરવાનું તમને બાજુ ફોટોગ્રાફ્સ બતાવવું અત્યારે હું નહીં કરી શકું કારણ કે મેં અત્યારે ભોજન લીધું છે સવારનું શિરામણ કરી લીધું છે ભોજન લીધા પછી કોઈ પણ પ્રકારના યોગાસન કરી શકાય નહીં જોકે અગાઉ પણ આપણે વિડીયો બનાવેલા જ છે ભુજંગાસન કઈ રીતે કરવાનું હોય તેમ છતાં યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને ઘણી ઘણી પ્રકારે મળી જશે કે ભુજંગાસન કઈ રીતે કરવાનું આ ફોટોગ્રાફમાં જો એ ટાઈપની જે છે પોઝિશન હોય છે ભુજંગાસનની જ્યાં સુધી રહી શકો ત્યાં સુધી પોઝિશનમાં રહેવાનું ફરી પાછું રિલેક્સ થઈ જવાનું અને સૂઈ જવાનું ફરી પાછું કરવાનું એ રીતે ભુજંગાસન છે પાંચથી સાત મિનિટ કરવાનું છે ખાસ નોંધ એ લેવાની કે યોગાસન ભુજંગાસન કરતી વખતે કોઈ પણ જાતની ઉતાવળ કરવી નહીં યોગાસનો એવી વસ્તુ છે કે એમાં બળજબરી કોઈ પણ પ્રકારે કરવાની નથી જેટલું થાય એટલું જ કરવાનું બાકી બાકી રિલેક્સ થઈ જવાનું ફરી પાછી ટ્રાય કરવાની એટલે ભુજંગાસન કરવાનું ભુજંગાસન કર્યા પછી બીજું જે યોગાસન છે ને એનું નામ છે સુપ્ત વજ્રાસન બંને યોગાસન એવા છે કે જે કમર ઉપર ખાસ પ્રભાવ પાડે છે સુપ્ત વજ્રાસન કઈ રીતે કરવાનું ફોટોગ્રાફ્સમાં જોઈ લેજો એના પણ કઈ રીતે કરવાનું એ વિડીયો તમને ઘણા મળી જશે આપણી ચેનલમાં પણ પ્લે પ્લેલિસ્ટમાં જશો તો જ વિડીયો મળી જશે મિત્રો જે સુપ્ત વજ્રાસન છે એ કમરમાંથી બંને યોગાસન એવા છે કે કમર ઉપર પૂરતો પ્રભાવ આપે છે અને બંને યોગાસન એવા છે સુપ્ત વજ્રાસન પણ એવું છે કે તમે કદાચ પહેલી વાર કરતા હશો તો વધારે સમય સુધી નહીં રહી શકો તો ભલે તમે ખાલી દસ સેકન્ડ રહી શકો પહેલાં શરૂઆતમાં કે પંદર સેકન્ડ રહી શકો ત્યાં સુધી રહેવાનું ફરી પાછું રિલેક્સ થઈ જવાનું બેઠું થવાનું ફરી પાછું કરવાનું એ રીતે મિત્રો પાંચેક મિનિટ સુધી બંને યોગાસન ધીમે ધીમે ખાસ ફરી એકવાર તમને વારંવાર કહું નોંધ લેજો કે યોગાસન કરતી વખતે કોઈ જાતની બળજબરી નહીં થાય તો જ કરવાનું પણ જો આ યોગાસન તમારેથી છે બરાબર પાંચેક મિનિટ ટ્રાય કરશો ને એકદમ સ્મૂથલી કરવાનું છે કોઈ જાતની બળજબરી વિના શરીરને ક્યાંય નુકસાન ન થાય એ રીતે કેમકે યોગાસન કરતી વખતે ઘણી વખત વધારે પ્રભાવ ભાર મૂકવામાં આવે અથવા બળજબરી કરવા અથવા અમુક અંગને ખેંચ કે વધારે અમુક અમુક અંગ ઉપર ભાર મૂકવામાં આવે ત્યારે નુકસાન પણ થાય છે એટલે આ ખાસ સાવચેતી રાખવી બે યોગાસન છે પાંચ પાંચ મિનિટ સુધી કે પાંચથી સાત સાત મિનિટ સુધી સૂર્યોદય પહેલાં જો તમે કરશો ને તો કમરના દુખાવામાં ખૂબ જ સારું પરિણામ મળશે અને લગભગ બેથી ત્રણ દિવસમાં દુખાવો સંપૂર્ણ રીતે મટી પણ શકે છે હવે બીજું કહું કે તમને વધારે પણ તો દુખાવો હોય અને તમારી પીડા સહન ન થઈ શકે એટલો દુખાવો હોય ને તો શું કરવાનું ગરમ પાણી છે એ કોઈ પણ બોટલમાં કે એમાં ફરી અને ગરમ પાણીનો શેક આપવાનો કમરમાં તમને જ્યાં પાછળ દુખતી હોય ગરમ પાણીનો શેક આપશો એટલે દુખાવો ઝડપથી અને તાત્કાલિક છે ને એ ધીમો પડી જશે પણ યોગાસનને એ તો કરવું જ પડશે કેમ કે એનાથી દુખાવો સંપૂર્ણ રીતે મટશે બીજું એ મિત્રો કહી દઉં કે વધારે દુખાવો હોય તો શેક આપવાની સાથે સાથે રાત્રે સુતી વખતે તમારા ઘરે જે કંઈ પણ તેલ હોય ને તેલમાં બે કે ત્રણ લસણની કળી નાખી કકડાવી અને એ તેલથી રાત્રે સુતી વખતે માલિશ પણ કરવાની માલિશ અને શેક બંને વસ્તુ કરવાથી દુખાવો છે એમાં તાત્કાલિક પેન કિલર જેવું રિઝલ્ટ આપે છે અને તમે યોગાસન અને દેશી ઘીનો પ્રયોગ અપનાવશો તો કમરનો દુખાવો છે ધીમે ધીમે સાવ દૂર થઈ જશે છે વજન ઊંચકવો નહીં જ્યાં સુધી દુખાવો ન મટે ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી